ગુજરાતના ઓફિસરોનું સ્વાગત છે ચેનલની અંદર. મિત્રો, આજ રોજ એનટીપીસીનું પેપર જે લેવાયું પહેલી શિફ્ટનું, એમાંથી મળેલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, તો શરૂઆતમાં આપણે પહેલાં વાત કરી દઈએ કે આજનું પેપર જે છે કેવું હતું. જોઈએ તો ભાઈ મીડિયમ લેવલનું, એટલે કે બહુ હાઈ નહીં, બહુ એકદમ લો પણ નહોતું. બરાબર છે, બે પાંચ પ્રશ્ન જે છે એ થોડાક અઘરા, બાકી જોઈએ તો કે ભાઈ 80-90 પ્રશ્ન એવા હતા કે જે તમે આપ કરી શકો છો. તો પેપર સ્ટાઇલ શું છે? તો કે ભાઈ 30 માર્કનું ગણિત પૂછે છે, 30 માર્કનું રિઝનિંગ પૂછે છે, અને બાકીના 40 માર્કની અંદર જીકે એટલે કે જનરલ નોલેજ છે, કરંટ અફેર છે, સાયન્સના આ બધા પ્રશ્નો જે છે એની અંદર મિક્સ હોય છે. બરાબર, આ પેપર સ્ટાઇલ જે છે આ પ્રમાણે ચાલી રહી છે ડેઇલી માટે. વાત કરીએ તો પરીક્ષા ઓનલાઈન છે, એટલે પ્રશ્ન પેપર જે છે એ આપણી પાસે બહાર આવતું નથી. માત્ર વિદ્યાર્થીઓની યાદ શક્તિ એટલે કે સ્મૃતિના આધારે આપણે આ વિડીયો જે છે બનાવી રહીએ છીએ. છોકરાઓ કહે છે સર આવો પ્રશ્ન હતો તો એમાં આપણે થોડો ઘણો ચેન્જીસ કરી અને એક રકમ સરસ બનાવી તમારી સામે રજૂ કરીએ છીએ. તો આ બધું કરતાં એક સરસ મજાની પેટર્ન બનાવતા ઘણી બધી મહેનત થાય છે, ઘણું બધું કરવું પડતું હોય છે મિત્રો. તો તમે પણ તમારી બી ફરજ બને છે કે વિડીયોને લાઇક કરજો. ઓકે, અને બીજા મિત્રો સુધી આ વિડીયો જે છે એને શેર કરી અને ચેનલને હજુ આગળ વધારો. ચલો વાતો નથી કરતા, પહેલાં પ્રશ્ન તરફ જઈએ કે ભાઈ એવું કહેવા માગે છે કે 10 લિટરનું પાણી તથા દૂધનું કોઈ મિશ્રણ છે જેની અંદર 5% પાણીનો ભાગ છે. હવે એમ કહે છે કે ભાઈ કેટલું દૂધ હું એમાં રેડું કે ઉમેરું જેથી પાણી જે છે ને 2% થઈ જાય. મતલબ કે પહેલાં મિશ્રણમાં 5% છે, હવે દૂધ નાખતા એટલે કે દૂધ જે છે ઉમેરશું તો એ 5માંથી લઈ અને 2% જેટલું પાણી રહી જશે. હવે જો આ રોજ એક પ્રશ્ન તમને મિશ્રણમાંથી પૂછે છે, બરાબર, અને હું તમને ઝડપથી સોલ્વ કરતા પણ શીખું છું, મારાથી બને એટલો પ્રયત્ન કરું છું કે બહુ સહેલામાં સહેલી રીત બનાવીને તમને રજૂ કરું. ઓકે, તો હવે જુઓ આપણે પહેલાં આને કેવી રીતે હાર્ડ એન્ડ ફાસ્ટ કરી શકો. આમ તો જોકે વાંચીને જ કરી શકો એવું છે, બરાબર, પણ તમને હું શીખવાડું કદાચ આવું દાખલો પહેલી વાર કરતા હોય તો. હવે જુઓ આ એક 10 લિટરનું મિશ્રણ છે, મને ખબર શું છે? તો કે ભાઈ એની અંદર 5% પાણી છે. ઓકે, એની સાથે 5% જે છે એ શું છે? પાણી છે. એને બરાબર હવે નવું મિશ્રણ જે બનશે એ હું બરાબર એટલે કરું છું કે ભાઈ આની અંદર છે તો દૂધ અને પાણી, અને એની અંદર ચેન્જ શું થાય છે કે આ બંનેના ટકાવારી એટલે કે બરાબરમાં. હવે નવું મિશ્રણ જે ઉમેરીશ એટલે કે આ 10 લિટરમાંથી કંઈક બનશે એટલે મને ખબર નથી કેટલું બને એટલે હું એક્સ લખું છું, અને એની અંદર પાણીની માત્રા બનશે ને એ 2% બને છે એવી રકમ આપણને કહે છે. એટલે મેં આવું એક લાઇન બનાવી. હવે જે છેદ ઉડે છે જો ટકાવારીથી ટકાવારી ઉડી ગઈ. ઓકે, પછી વાત કરીએ 2થી આપણે છેદ ઉડે તો 2 × 5 = 10 થઈ ગયું. બરાબર, 2 × 5 = 10. બરાબર છે, કલર ચેન્જ કરી દો છે એટલે સમજાઈ જાય, 2 × 5 = 10. ઓકે, તો અહીંયા માત્ર શું હોય એક્સ, એક્સ શું છે? તો કે ભાઈ કેટલા લીટર બન્યું. અહીંયા આપણે જોઈએ 25 × 25 = 25, એટલે કે ભાઈ હવે જે નવું મિશ્રણ દૂધ ઉમેરતા 25 લિટરનું બની ગયું. કેટલું બની ગયું? 25. તો હવે આપણે જોઈએ કે શરૂઆતમાં તો આ કેટલું હતું મિશ્રણ? આખું 10 લિટરનું હતું, હવે 25નું શું કામ થઈ ગયું? તો કે ભાઈ એના અંદર કંઈક વધારો થયો. શું વધારો થયો? મેં એમાં દૂધ રેડ્યું. કેટલું રેડ્યું હશે? તો ભાઈ 10 ના 25 એટલે મેં 15 લિટર જેટલું શું રેડ્યું, એમાં દૂધ રેડ્યું. તો પ્રશ્ન હવે વાંચીએ. પ્રશ્ન શું કહેતો? 10 લિટર પાણી અને દૂધનું એક મિશ્રણ છે જેમાં 5% પાણી છે, કેટલું દૂધ ઉમેરતા? તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણે 15 લિટર જેટલું દૂધ જે છે આમાં ઉમેર્યું ત્યારે આ મિશ્રણની અંદર 2% પાણી રહ્યું. ઓકે, હવે જુઓ પરીક્ષામાં આ દાખલાને હાર્ડ એન્ડ ફાસ્ટ 5 સેકન્ડ કરવો હોય ને તો આમનામ જ રકમ વાંચી લેવાની, કંઈ કરવાનું નહીં. બરાબર, આ લીટી છે એ પહેલાંની છે. હવે આપણને ખબર છે અહીંયા આપણે એક્સ મૂક્યું હતું ને 2%, સીધે સીધું શું કરવા? 2થી છેદ ઉડડતી 2 × 5 = 10 ને 5 × 5 = 25. રકમ વાંચી લીધા પછી 3 સેકન્ડ, ક્યાં 3 જ સેકન્ડ કઈ રીતે? તો કે ભાઈ 10 લિટર પાણી છે, 5% છે. ઓકે, આ 2થી છેદ ઉડડે 2 × 5 = 10, 5 × 5 = 25. તો કે પહેલાં 10 હતું, બરાબર છે, હવે 25 થઈ ગયું, અને પહેલાં 10 હતું. ઓકે, 15 15. ઓપ્શન જોવું, ઓપ્શન જોયું મળી ગયું, હા ટીક કરો, નેક્સ્ટ કરીને આગળ નીકળી જાઓ. ઓકે મિત્રો, આટલી સરસ મજાની મેથડ તમને સમજાવી રહ્યો છું, તો લાઇક જરૂરથી કરજો અને મિત્રો સુધી અચૂકથી શેર કરો. એને પણ ખબર પડે યાર ગુજરાતીમાં કોઈ હેલ્પ નહોતું કરતું, તો હવે એક છે તો એ હેલ્પને ઉપયોગ કરી અને પેપર સારું જાય એવા પ્રયત્નો કરો. આગળ જોઈએ મિત્રો. જુઓ એક રકમ આપેલી છે આપણને, કોઈ 1560 રૂપિયામાં કોઈ વસ્તુને વેચતા જે લાભ થતો લાભ એ 1060માં વેચતા થતી નુકસાનીના સમાન છે. બરાબર, તો એ વસ્તુની મૂળ કિંમત શું? બરાબર, હવે જુઓ આ વસ્તુ જે છે ને એને 5 સેકન્ડમાં કરતા શીખવાડું અને પછી એની પાછળનો લોજિક શું છે એ તમને શીખવાડું. 5 સેકન્ડ તો કદાચ થાય પણ 4 સેકન્ડમાં થઈ શકે એવો દાખલો છે. બરાબર, હવે જુઓ આને સિમ્પલી કરવાનું શું, જ્યારે આવું આપે ને ફરીથી વાંચજો, કોઈ વસ્તુને વેચતા જે લાભ થાય છે એ બરાબર છે. કેને બરાબર છે? તો કે નુકસાનીને બરાબર છે. ફરીથી ધ્યાન રાખજો કે આવું આપે, કોઈ રકમ આપી છે એની એક કિંમત આપી અને એમાં જે લાભ થાય છે ને એ નુકસાનીને બરાબર છે. કંઈ નહીં કરવાનું મિત્રો, એ બેનો સરવાળો કરી નાખો. બરાબર છે, તો કે ભાઈ 1560
બરાબર, અને બીજી રકમ કેટલી છે તો કે વત્તા 1060. હવે જુઓ, આ વસ્તુ મેં એટલા માટે કરી કે આની અંદર જે લાભ છે બરાબર એ અહીંયા નુકસાનીને બરાબર છે. એટલે એક રકમ એવી છે કે જે બે વાર આવી, આમાંય આવી, 1500માં આવી અને 1060માં આવી, બરાબર છે. એટલે બેનો મેં સરવાળો કરી નાખ્યો, બેનો સરવાળો કર્યો, એકને એક રકમ બે વાર આવીને તો બેથી ભાંગવું પડે. શું કરવું પડે? એને બેથી ભાગવું પડે. તો હવે સિમ્પલ વસ્તુ, જ્યારે પણ આવો દાખલો આપે ને તો સરવાળો કરી નાખો. તો કે ભાઈ આ 1060 છે, ઓકે. સરવાળો કરીએ તો શૂન્યથી શૂન્ય મૂકે, છ છ બારના બે આવ્યો, વધી એવી એક, બરાબર છે, છ આવ્યો અને બે આવ્યો, બરાબર છે, પાંચને એક છ, 2620 રૂપિયા. આ જે છે ને બરાબર છે, આ 2620, આ મેં હમણાં શું કીધું હતું કે બંનેનો સરવાળોના છેદમાં બે, બસ આના અડધા કરી નાખો, બરાબર છે. તો 2600ના અડધા શું થાય? તો કે ભાઈ 1310. આ તમારો આન્સર બન્યો, બરાબર છે. હવે જો સમજાઈ ગયું ને મિત્રો, હા પડજો એટલે મને સંભળાશે કે હાલ હાલો હમણે સમજાઈ ગયું. ફરીથી કહી દઉં છું, ફટાફટ શું કરવાનું, બંને સંખ્યાનો સરવાળો અને એનો સરવાળો કરીને ભાગ્યા બે. શું કામ કે બે વખત એ રકમ જે છે ને આમાં નફાના સ્વરૂપમાં છે ને એક વખત નુકસાનના સ્વરૂપમાં છે. એક રકમ બે વાર ગણાણી છે એટલે એનો સરવાળો કરીને ભાગી નાખશું ને બે, બરાબર છે. એટલે તમને જે વસ્તુ મળશે ને એ મૂળ કિંમત વધશે. હવે આવું શું કામ થાય છે? જો એનું લોજિક જાણવું હોય ને તો પણ હું કહી દઉં, બરાબર છે, કે ભાઈ આવું શું કામ છે. તો જો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ અહીંયા પહેલાં શું કહે છે, લાભ, લાભ છે શું? તો કે ભાઈ વેચાણ કિંમત, જે વેચેલી કિંમત હોય ને બરાબર, એમાંથી તમે મૂળ કિંમત બાદ કરી નાખો એટલે તમને લાભ મળ્યો, ઓકે. એ બરાબર છે, અહીંયા રકમમાં કહે છે, બરાબર, વેચતા થતી નુકસાનીના સમાન છે. હવે વેચતા નુકસાની હોય શું હોય? તો કે ભાઈ મૂળ કિંમત કરતાં, બરાબર, મૂળ કિંમતમાંથી તમે વેચાણ કિંમતને બાદ કરી નાખો, બરાબર છે. હવે જુઓ, આ વેચાણ કિંમત અહીંયા આપેલી છે, બેની તમે જગ્યા મૂકી દો એટલે અહીંયા બે વસ્તુ એવી બનશે કે માનો કે આ 1560 બની, માઇનસ મૂળ કિંમતને એમ નામ રાખું છું, બરાબર ના બરાબર, ઓકે. હવે જુઓ અહીંયા જે ભાગ છે એ આપણને શું આપ્યું છે? તો કે 1060, બરાબર. આ માનો કે મારી વેચાણ કિંમત છે અને એમાંથી હું મારી મૂળ કિંમત બાદ કરીશ ત્યારે જ મને ખબર પડશે ને મારે ખોટ ગઈ કે નફો ગઈ. હવે આ બાજુ આવે તો શું થાય? તો કે 1500 વત્તા 1600 થાય અને મૂળ કિંમત અહીંયા જશે તો સરવાળામાં બે વખત મૂળ કિંમત થઈ. તો આયા સરવાળાને બરાબર બે વાર મૂળ કિંમત બની કે નહીં? કોશિશ કરી છે સમજાવવાની. તો એને બેને આ બાજુ લઈ લ્યો એટલે અહીંયા ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જાય. તો આ આખે આખી જફામાં ન પડો, બરાબર. પણ કોઈને એવું થાય ને કે આવું શું કામ બન્યું, તો મેં સમજાવવાની કોશિશ કરી છે. બાકી તમારે કરવાનું સીધે સીધું બેનો સરવાળો ભાંગ્યા બે, એ તમારો જવાબ થાય છે, ઓકે મિત્રો. સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જો સમજી ગયા હોય તો સારી વાત છે. પછી આજે કંઈક આવો પ્રશ્ન પણ જોવા મળ્યો કે ભાઈ કોઈ ખૂણો ABC છે, બરાબર. એટલે કે માનો કે આ જે છે આપણે આને નાપ આપી દીધું, એ કદાચ ABCની બદલે એને કોઈ બીજો શબ્દ વાપર્યો હશે, પણ તમને સમજાવવા માનો કે મેં ABC લખ્યું છે, બરાબર. એમાં બી ખૂણો છે ને એ થીટા છે, અહીંયા ગમે એ છે, બરાબર. હવે એમાં એમ કહે છે કે એ જે છે ને એને હું ડબલ કરી નાખું, મતલબ કે એ અહીંયા સુધી છે, બરાબર. હવે હું એને ડબલ કરું, માનો કે અહીંથી હું હજી લંબાવી જાઉં, અથવા તો એવું બોલે કે સીને ડબલ કરું. તો આ સીને આપણે ભલે ને આટલું ડબલ કરી નાખીએ, પણ જુઓ આ ખૂણામાં કોઈ ફેર પડે છે? તો ખૂણામાં ક્યારેય ફેર પડતો નથી, બરાબર છે. કારણ કે આ વસ્તુ આમ છે, ખૂણો તો આ નીચેના ભાગથી બને છે, ઓકે. ઉપરનો ભાગ ગમે એટલો લંબાવવામાં આવે એમાં કોઈ ફરક પડતો નથી. તો પ્રશ્નમાં પૂછ્યું તો કોણમાં શું ફેર પડે, બરાબર છે. તો શું આવશે? કોઈ ફરક પડતો અથવા તો કોઈ ફેર પડતો નથી, બરાબર છે, ઓકે. સમજી ગયા મિત્રો, આગળ જોતા જઈએ. મિત્રો, GK-માંથી પણ સરસ મજાના પ્રશ્ન જેટલા મળ્યા છે એને પણ સાથે જોઈએ. બાકી જો જતા નહીં, હજુ આની અંદર ગણિતના બાકી છે, તમને રિઝનિંગના પણ સરસ મજાના પ્રશ્નો શીખવા મળશે. હજુ જ અહીંયા મેં આપેલું છે, બરાબર, મારું મેલ ID છે. પછી આપણે વાત કરીએ તો કે ઓફિસર ગુજરાતી નામે ટેલિગ્રામ ચેનલ છે, હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે મને એના અંદર પ્રશ્નો અચૂકથી મોકલી શકો છો, તમારા અભિપ્રાય, કોઈ પ્રશ્ન છે. ખાલી હાય હેલો કરવા માટે ના જોડાતા મિત્રો, ખરેખર તમને એની અંદર મારે કંઈ પૂછવું છે, મારી સાથે કોઈ ડિસ્કસ કરવી છે, તો હું અચૂકથી જવાબ આપીશ. વાત કરીએ પ્રશ્નની, બરાબર છે. તો પૂછ્યું છે ડેલાઉસીની નીતિ. તો આપણે તો દરરોજ બધાને ખબર જ છે કે ભાઈ કંઈક ને કંઈક ગવર્નર જનરલ અથવા તો આપણા વાઇસરોયમાંથી પ્રશ્ન બને છે. આજે ડેલહાઉસીનો પ્રશ્ન પૂછી લીધો, તો એણે ખાલસા નીતિ અપનાવેલી અથવા તો હડપ નીતિ કહેવાય છે, રાજ્યને હડપી લેવું. પછી GUIનો પ્રશ્ન આજે રિપીટ થયો, ઘણીવાર પૂછાઈ ગયેલો છે, ગ્રાફિકલી યુઝર ઇન્ટરફેસ. આપણે કોમ્પ્યુટરની અંદર જે ચિત્ર ગ્રાફિક્સ જોઈ અને આપણે એની સાથે કામ કરીએ છીએ એને GUI બોલવામાં આવે છે. પછી NRI દિવસ તરીકે વાત પૂછી છે, તો કે ભાઈ આપણે વાત કરીએ ને ભારતીય રાષ્ટ્રીય પ્રવાસી દિવસ જે છે, ગાંધીજી આવ્યા, બરાબર છે, એ દિવસને આપણે પ્રવાસી દિવસ તરીકે ઉજવીએ છીએ. મુઘલ વંશના છેલ્લા પ્રતાપી શાસક તો કે બહાદુર શાહ જફરને ગણવામાં આવે છે, બરાબર. અને ત્યારબાદ કહેવાય છે કે ભાઈ એને રંગૂન જેલની અંદર
આ જે 1857ના વિપ્લવ બળવા પછી એને રાજા બનાવ્યા બેઠા, પરંતુ અંગ્રેજોએ પાછા એને હટાવી રંગૂન બર્મા, બરાબર છે, બર્માની અંદર લઈ ગયા અને એને ત્યાં કેદ કરવામાં આવ્યા, ત્યાં એમનું અવસાન થયેલું. સ્વયં યોજના જે છે એ શેના માટેની છે, પ્રશ્ન આવ્યો હતો કે ભાઈ ઓનલાઈન શિક્ષણ માટે, બરાબર છે. આ જે છે ઓનલાઈન શિક્ષણ માટેની એક યોજના, આપણે એમ કહેવાય કે ભાઈ માનવ વિકાસ સંસાધન મંત્રાલય હેઠળ આ યોજના જે છે શરૂ કરવામાં આવેલી. પ્રશ્ન આવ્યો વર્નાક્યુલર એક્ટ જે છે એ અંગ્રેજોએ શેના માટે કર્યો હતો, તો કે ભાઈ પત્રિકાઓ અને અખબારની અંદર જે છે અંગ્રેજોની વિરુદ્ધમાં, એટલે કે ભાઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે ચાલુ થઈ હતી તો આવા અખબારોને દબાવી દેવા માટે આ વર્નાક્યુલર એક્ટ પસાર કરાયેલો. ચંદ્રને એક ચક્કર પૂરું કરતા લાગતો સમય, તો ભાઈ 27 થી 28 દિવસ જેવું હોય છે, ઓપ્શનની અંદર શું હોય એને ધ્યાને લેજો, 27.3 દિવસ આપણે ગણી શકીએ. પછી યુનોના સિમ્બોલમાં, એટલે કે ભાઈ આપણે યુનોનું જે સિમ્બોલ જે છે તમે જોયો હશે, બરાબર, આ ટાઈપનો એક સિમ્બોલ છે, તો કે ભાઈ આ સિમ્બોલ જે છે એ શું દર્શાવી રહ્યું છે, બરાબર, અથવા તમે નેટની અંદર યુનોનો સિમ્બોલ જોઈ લેજો મિત્રો, એ શેનું પ્રતીક છે, તો કે ભાઈ શાંતિનું પ્રતીક છે. શેનું? શાંતિનું. 2019માં આસિયાન સંમેલન ક્યાં યોજાયું હતું? તો કે ભાઈ થાઈલેન્ડની અંદર યોજાયું. પાવરનું યુનિટ, જો ભાઈ પાવર જે છે એટલે કે શક્તિ, શક્તિનું યુનિટ જે છે ને એ વોટ તરીકે વપરાય છે. તમને ડેઈલી એકાધા યુનિટ પૂછાશે કે ભાઈ કેના અંદર મપાય છે, બરાબર, જેમ કે ભાઈ એમ્પિયરમાં શું માપી શકો, તો કે કરંટ માપીએ છીએ. વોલ્ટેજ માટે શું હોય, તો કે વોલ્ટ મીટર હોય છે, બરાબર. તો એવી રીતે પાવરને, તો પાવર જે છે ને એ કર્યા નહીં પણ કાર્ય કરવાનો દર કહેવાય. શું કહેવાય? પાવર એટલે કે કાર્ય. ઘણાને એ ન ખબર હોય કે ભાઈ પાવર કે શક્તિ કહેવાય કોને દેશી ભાષામાં અથવા તો સાયન્સમાં, તો કાર્ય કરવાનો જે દર છે ને એને પાવર કહેવાય, શક્તિ કહેવાય, અને કાર્ય, બરાબર છે, કાર્ય કરવાનો દર એટલે કે પાવર અને શક્તિ, બરાબર છે. અને જો કાર્ય કરવાની ક્ષમતા પૂછે ને તો એને શું કહેવાય? ઉર્જા, બરાબર. કાર્ય કરવાની ક્ષમતા એટલે ઉર્જા, અને કાર્ય કરવાનો દર જે છે એ કે શું કહેવાય? શક્તિ અથવા તો પાવર. પછી પ્રશ્ન આવ્યો પ્રથમ મહિલા રક્ષામંત્રી. હવે હું આમાં શ્યોર નથી, આ ટાઈપનો પ્રશ્ન હતો, છોકરાઓ એવું કીધેલું, બરાબર, એટલે મેં લીધું છે ભાઈ પ્રથમ મહિલા રક્ષામંત્રી અથવા તો શું પૂછેલું, પણ નિર્મલા સીતારમણમાંથી કોઈ ક્વેશ્ચન જે છે બનેલો હતો. પછી IOIOC એટલે કે ભાઈ ઇન્ટરનેશનલ, બરાબર છે, ઓલિમ્પિક કમિટી જે છે એમાં પ્રથમ મહિલા સદસ્ય નીતા અંબાણીને બનાવવામાં આવેલા છે. પછી આ એક પ્રશ્ન સાયન્સમાંથી આવ્યો, સમાન અણુઓ વચ્ચે કેવો બંધ હોય, બરાબર છે, તો કે ભાઈ સહસંયોજક બંધ તરીકે જોવા મળે છે. અને જો અસમાન અણુઓ હોય ને તો અસંયોજક બંધ. સમાન અણુઓ એટલે કેવા શું માગે, બરાબર, ભાઈ પાણી છે, એક વાસણની અંદર તમે આ પાણી રાખ્યું છે, તો પાણી જે છે એ એકબીજા સાથે જોડાય અને એ આખે આખો આવડો મોટો જથ્થો હોય, તો અણુ જે છે ને પાણીના દરેક અણુ એકબીજા, આપણે કહીએ છીએ કે H2O, તો એ H2O જે છે ને એકબીજા સાથે આમ જોડાયેલા હોય અને એ પાણીનો આખે આખો જથ્થો બનેલો હોય છે, બરાબર. એટલા માટે આ પ્રશ્ન જે છે એ કહે છે સમાન અણુઓ વચ્ચે કેવો બંધ છે. પછી પ્રશ્ન એવો, સક્રિય જ્વાળામુખી જે છે, તો કે ભાઈ બેરન નામનું ના છે જે ભારતમાં આવેલું, અંદમાન નિકોબારમાં આવેલો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સ્થાપના પૂછાઈ ગઈ, નવો પ્રશ્ન છે મિત્રો, તો કદાચ ન પણ આવડે, 2017માં. પછી કલબેલિયા નૃત્ય રાજસ્થાન રાજ્યનું છે. એશિયન ગેમ જે છે એનું આયોજન ક્યાં થયેલું, તો કે ભાઈ જકાર્તાની અંદર થયેલું. આગળ જોઈએ તો જલ્લિકટ્ટુ ગેમ જે છે એ ક્યાં રાજ્યની છે, તો કે ભાઈ તમિલનાડુની છે. ઓકે, હવે અહીંથી થોડાક સરસ મજાના આપણી પાસે રિઝનિંગના પ્રશ્ન જે એવા છે મિત્રો એને આપણે લઈએ છીએ. હવે જુઓ, પહેલાં હું દર વખત કહું છું કે ભાઈ તમે આને પોઝ કરી અને એકવાર ટ્રાય કરજો કે આનો આન્સર શું આવે, કારણ કે તો જ તમારું માઇન્ડ જે છે ને એ કંઈક અલગ વિચારતું થશે, અને પછી જુઓ કે આમાં મને ખોટું શું પડ્યું, કે મારી ભૂલ ક્યાં થઈ. તો તમે જોશો તો જે પ્રશ્ન મળ્યા છે કંઈક આ ટાઈપના મળેલા. શું કહેવા માગે છે, તો કે પહેલાં આવું આપ્યું છે SUMA, પછી ASUM, MASU, તો હવે નેક્સ્ટ શું આવે, બરાબર છે. તો જુઓ હવે તમે આને સમજશો ને મિત્રો તો સમજાઈ જાય એવું છે. આમાં એણે કર્યું છે શું, આ ત્રણે ત્રણ અંકને એમ નામ રાખીને એ જે છે ને એને આગળ લઈ લીધો, એટલે બનશે શું, તો કે ASUM. હવે આ એમ છે ને એને આગળ લઈ લે, એટલે અહીંયા એમ આવી ગયો, બરાબર છે. તો પાછળ ASU રહેશે, હવે પાછું શું થશે, તો કે આ યુ છે એને આગળ લઈશે, બરાબર. તો યુ આગળ આવશે એટલે યુ, પછી એમ તો છે જ, પછી એ અને એસ, તો નેક્સ્ટ જવાબ જે છે UMAS જે છે બનશે. ઓકે, હવે પછી પ્રશ્ન પૂછો, સન SUN જે છે એને હું આવી રીતે લખી શકું, તો જોબને હું શું લખી શકું. તો જો સમજી શકાય એવી વસ્તુ છે, પહેલાં તો આ ત્રણ અક્ષર છે એના બદલે એણે આપણને જવાબમાં કેટલા આપી દીધા, 6, એનો મતલબ કે એણે કંઈક
એવા અક્ષરોને પસંદ કર્યા છે કે જે એના રિલેશનમાં હોય. તો હવે જુઓ, એસ છે ને એ આર ને ટીની વચ્ચે આવે, બરાબર છે? એટલે પહેલાં બે અક્ષર એવા છે કે એક આગળનો લીધો છે ને એક પાછળનો અક્ષર જે છે એને લીધો છે. તો એવી જ રીતે પહેલાં બે જે છે એ કોને ડિનોટ કરે છે? તો કે એસ માટે છે. તો બીજા બે હશે એ કોના માટે હશે? તો કે યુ માટે છે. અને ત્રીજા જે છે એ કોના માટે હશે? તો કે એન માટે. હવે જો એમની વચ્ચે એન આવશે, બરાબર, ટી અને વીની વચ્ચે યુ આવશે, આર જે છે એની આર ને ટી વચ્ચે એસ આવશે, બરાબર છે? તો જોબ છે એના માટે તમે શું લખી શકો? તો કે જોબમાં શું કરવું પડશે? તો કે જેની એક આગળનો અક્ષર લખો, એક અક્ષર પાછળનો લખો. એવી જ રીતે ઓ મૂકશો તો ઓની આગળ એક અક્ષર મૂકશો ને ઓની પાછળ એક અક્ષર મૂકશો. બી છે તો એમાં શું કરશો? કે એક આગળ એ મૂકશો, વચ્ચે બીને ગણશો અને પાછળ સી મૂકશો. તો આ પ્રમાણે એનો આન્સર જે છે એ બને છે. તો તમે મને ફટાફટ કોમેન્ટ કરો દી સર કે ભાઈ આનો આન્સર જે છે ને એ અમારી દ્રષ્ટિએ સાહેબ આ બને છે. ઓકે, પછીની સિરીજ જે છે એને જોઈએ આપણે. સીઈડી, ડીએફઈ, ઈજીએફ, તો હવે આગળ શું આવશે, બરાબર છે? આને પણ તમે ટ્રાય કરી શકો છો, બાકી તો હું સમજાવું જ છું. હવે જુઓ, અહીંયા સી છે તો એનો પહેલો અક્ષર ડી કર્યો, ડી પછી પહેલો અક્ષર ઈ કર્યો, તો હવે પહેલો અક્ષર શું આવવો જોઈએ? તો કે એફ આવવું જોઈએ. પછી ઈ છે વચ્ચે તો ઈનું એફ, એફ પછી જી, તો જી પછી એચ આવશે, બરાબર છે? હવે છેલ્લે જોઈએ પાછું, ડી પછી ઈ, ઈ પછી એફ, તો એફ પછી શું આવશે, બરાબર, ઈ એફ જી, બરાબર છે? તો આ પ્રમાણે તમે જોશો એટલે આ સિરીજ જે છે એ પણ એને તમને સમજાવી પૂછી. આગળનો ક્વેશ્ચન છે એ આ પ્રમાણેનો, એક તમને અલગ અલગ સિમ્બોલ લઈ અને એણે એક એવું કહેવાય કે ભાઈ કોડિંગ ડીકોડિંગ કોડ જનરેટ કર્યા, આના માટે આ, આના માટે આ, તો નેટિવ માટેનો કોડ શું થશે, બરાબર? એકદમ સહેલો પ્રશ્ન છે, આની અંદર કોઈ એવું શું કહેવાય કે ભાઈ ભારે ભારે ગણિત નથી, તમે જુઓ તો બી તમને આવડી જાય. હવે જુઓ આવા પ્રશ્નને પકડવા કેમ, તમે જોશો ને સિમ્બલ ક્યાંક એવા હશે કે બે સમાન સિમ્બોલ હોય. જો અહીંયા બે સમાન સિમ્બોલ છે તો આની અંદર કોઈ એવા બે સમાન નામ આવે છે એ પહેલાં જુઓ જી તમે. તો કે હા, જો આઈ બે વખત આવે છે, ઓકે, અને ડી બે વખત આવે છે, એટલે કે ભાઈ આની અંદર જો બે હેજ છે તો હેજ છે ને એ ડી દર્શાવે છે, અને ટકાવારી છે એ શું દર્શાવે છે? તો કે આઈ દર્શાવે છે, બસ. પછી અહીંયાથી એ પાકું કરવા માટે અહીંયા ડેડી આપી દીધું, તો અહીંયા પણ તમે પાકું કરી શકો છો, બરાબર? તો એવી જ રીતે હવે તમને એને પૂછેલું છે કે ભાઈ આ નેટિવ તો એના માટે શું હોવું જોઈએ? તો કંઈ નહીં, અહીંયા તમે જુઓ આ એન માટેનો તમને કોડ શું દેખાય છે છેલ્લેથી બીજો છે, તો એટ ધ રેટ, એટલે કે પહેલું તો શું આવશે? તો કે એટ ધ રેટ આવશે, બરાબર. પછી બીજો શબ્દ એ છે, તો એ માટે અહીંયા તમને શું દેખાય છે? ઉદ્ગારવાચક, તો કે ભાઈ તમે એક્સક્લેમેટરી લગાવી શકો. પછી ટી, ટી માટે શું છે? તો અહીંયા જોઈએ આપણે, ટી માટે શું છે? તો કે એલ છે, બરાબર. પછી આઈ માટે શું છે? તો કે આઈ બીજો અક્ષર છે, આઈ માટે પર્સન્ટેજ છે, એટલે પર્સન્ટેજની નિશાની આપણે બનાવી દઈએ, બરાબર. પછી વી, વી માટે શું છે? તો વી માટે આપણે આગળ જોયું હતું કે વી માટે આગળથી ત્રીજો અક્ષર શું છે? તો કે જી, એટલે અહીંયા શું લખીશું? જી. એ હવે તમે સમજી ગયા છો કે આ સિરીજ કેમ છે, એટલે લાંબો એમાં સમય બગાડતા નથી. પછી વેન ડાયાગ્રામના ડેઇલી માટે બે કે ત્રણ પ્રશ્ન જે છે એ ક્યારેક ચાર ચાર પૂછે છે, ક્યારેક ત્રણ પૂછે છે. તો આજે પૂછી લીધું સ્પોર્ટ, ફૂટબોલ અને હોકી. તો આ એકદમ ઇઝી છે, કારણ કે ફૂટબોલ અને હોકી છે ને એ રમતના નામ છે, અને સ્પોર્ટ એટલે કે રમત. તો રમતનું જે છે આપણે આવી રીતે બનાવી શકીએ કે આ જે રાઉન્ડ બનશે, રમત બનશે, એના અંદર એક રાઉન્ડ ફૂટબોલનું હશે અને એક રાઉન્ડ જે છે હોકીનું બનશે, મિત્રો. ઓકે, હવે આપણે આગળ ગણિતના જે પાછા પ્રશ્ન આપણી પાસે બાકી છે એને આપણે સોલ્વ કરતા જઈએ. આપણને પૂછ્યું છે કે ભાઈ કોઈ ધનરાશિ જે છે ને એ બે વર્ષે 720 રૂપિયા બને છે, અને પછીના 5 વર્ષે 1027 બને છે, ઓકે, તો એ મૂળ રાશિ કેટલી હશે? અથવા તમને આમાં કદાચ વ્યાજ પણ પૂછી શકે, ટકા પણ પૂછી શકે. ડેઇલી માટે એક પ્રશ્ન તો આવો પૂછે જ છે. સમજો કે ભાઈ કોઈ ધન છે ને, કોઈ રૂપિયા એ બે વર્ષે છે ને આટલા બને છે, અને એની પછીના 5 વર્ષ, ઓકે, એની પછીના, એટલે હવે હું એમ તમને કહીશું કે ભાઈ બે વર્ષે રકમ જે છે ને એ 720 રૂપિયા બને છે, એના પછીના 5 વર્ષ એટલે કુલ 7 વર્ષ ગણવાના, બરાબર છે? તો 7 વર્ષે એ રકમ કેટલી બને છે? તો કે 1020 બને છે. હવે તમે જુઓ આ બે વચ્ચેનો ગેપ શું છે? તો કે આ બે વચ્ચેનો ગેપ છે ને 5 વર્ષ છે, ઓકે, એટલે 5 વર્ષે આ 720 જે છે ને 1020 બન્યા. તો કે ભાઈ આ બંને વચ્ચે જો 5 વર્ષનું અંતર છે તો પૈસાનું અંતર કેટલું છે? તો કે ભાઈ 1020માંથી તમે 720 કાઢી નાખો એટલે 300 રૂપિયાનું તમને અંતર મળે છે. એનો મતલબ કે આપણે એમ જોઈએ, એનો મતલબ એ
કે ભાઈ 5 વર્ષે 300 રૂપિયાનું અંતર મળે છે, બરાબર? તો 1 વર્ષે કેટલું મળતું હશે? તો કે 5 × 6 = 30, બરાબર, અને 60 રૂપિયા. એનો મતલબ કે ભાઈ 1 વર્ષે વ્યાજ જે છે ને એ 60 રૂપિયા ઉમેરાયેલું હશે. તો હવે આપણને પૂછી લીધી રકમ, તો જુઓ આ 2 વર્ષની અંદર વ્યાજ સાથે કેટલું બને છે? 720 રૂપિયા બને છે. 1 વર્ષે કેટલું મળે છે? તો કે 60 રૂપિયા. તો 2 વર્ષે કેટલું હોવું જોઈએ? તો 120. મતલબ કે આના અંદર 120 રૂપિયા છે ને વ્યાજના છે. શેના છે? વ્યાજના છે. તો 720માંથી, બરાબર, 720માંથી તમે 120 કાઢી નાખો તો શું વધે? તો કે 600 રૂપિયા વધે. એટલે કે ભાઈ એ જે રૂપિયા જે છે, મૂળ કિંમત કે ધન જે છે ને, એ કેટલું હશે? તો કે એ 600 રૂપિયા હશે. મિત્રો, સમજાઈ ગયું? આશા રાખું છું કે આપ વ્યવસ્થિત સમજી ગયા છો. કર્યું શું કે ભાઈ આ બંને વચ્ચે ડિફરન્સ જે છે એ 5 વર્ષનો હતો, કારણ કે અહીંયા લખ્યું છે એના પછીના 5 વર્ષ, બરાબર. એ પૈસાનું આપણે અંતર જોયું તો એ કેટલું આવ્યું? તો કે એ અંતર કેટલું આવ્યું હતું? 300 રૂપિયા જેટલું આવ્યું હતું. એ 5 વર્ષે 300 હોય તો 1 વર્ષે 60 રૂપિયા હોય કે ન હોય? તો અહીંયા આપણે રકમમાં આપ્યું તો 2 વર્ષના 720 રૂપિયા છે, તો 2 વર્ષે 120 રૂપિયા એમાં વ્યાજના છે, એને આપણે બાદ કરી નાખ્યા. મિત્રો, એક આ પણ ખૂબ સરસ મજાનો દાખલો આવ્યો, તો પહેલાં વાંચી લઈએ. એક પેન્સિલ છે, એનો 1/2 બે ભાગ કાળો છે, એટલે કે ભાઈ અડધો ભાગ કાળો છે. તો હવે જે વધ્યું એમાંથી એનો અડધો ભાગ જે છે એ કેવો છે? પીળો છે. પછી વધેલા ભાગમાંથી આટલો ભાગ જે છે એ કેવો છે? તો કે લાલ છે. તો કે ભાઈ આ જે ટોટલ લંબાઈ હશે ને એ કેટલી હશે? મેં તમને આવા દાખલા કરાવેલા છે, બરાબર, પરંતુ આજે એવો ને તો એણે પેન્સિલ નામ ચેન્જ કર્યું. વાત એ નહીં છે, કોન્સેપ્ટ એ જ છે, પણ શબ્દો ફેરફાર કર્યા જેથી સ્ટુડન્ટ છે એ થોડોક ગભરાઈ જાય, બરાબર. હવે જુઓ, મેં તમને શીખવાડેલું હતું, બરાબર છે. અહીંયા છે ને રિયલમાં રકમમાં 1/8 છે મિત્રો, બરાબર. ચેન્જીસ કરજો. પેન્સિલનો 1/8 ભાગ કાળો છે, બાકીનો ભાગ માંથી વધ્યું એમાંથી અડધો ભાગ પીળો છે, અને હજુ જે વધે એમાંથી 3, અને આ જે મિશ્ર અપૂર્ણાંક કહેવાય, આનું સાદુરૂપ શું બને? તો કે ભાઈ આ 2 હોય ને એને 3 ગુણી નાખો, 32 × 6 = 7, એટલે 7/2 બને. એનો મતલબ કે આ બન્યું 3.5 બન્યું. ઓકે, સમજાઈ ગયું? હવે જોઈએ કે ભાઈ આ ભાગ જે છે 1/8 છે. હવે શું કહેવા માગે છે? મેં તમને શીખવાડેલું, જ્યારે આવું આપે ને ત્યારે આ બેનો લસાઅ લઈ લેવાનો. એ તમારે એવું માનવાનું કે એવડી છે, માનો કે, તો હું જો 8 અને 2 જે છે એનો લસાઅ લઉં છું કે યાર આ પેન્સિલ છે ને, માનો કે 8 મીટર કે ફૂટ જે એને આપ્યું હોય લંબાઈ, સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર છે, એવું મેં માન્યું. હવે એમ કહે છે કે એનો આટલો ભાગ જે છે ને, તો 8/1/8 ભાગ જે છે એટલે શું થાય? 8 × 8 = 8 ઉડી જાય, વધ્યો 1. એટલે કે ભાઈ આ 8ની પેન્સિલમાંની એમાંથી ને 1 ભાગ જે છે ને એ કેટલો છે? તો કે કાળો છે. ઓકે, આ 1 ભાગ કાળો છે, સમજી ગયા તમે. બાકીના અડધા, એટલે હવે બાકી શું વધે? તો કે આ 1 ભાગ જે છે એ કાળો હોય તો હવે 8માંથી 1 બી બાકી શું વધ્યું? તો કે 7 વધ્યું. બાકીના વધેલા ભાગમાંથી એનો અડધો, બરાબર, 7/7 અહીંયા બાકીમાંથી, એટલે 7નું હું અડધું કરું તો શું બને? તો કે 3.5 બને, બરાબર. એ શું છે? તો કે પીળો છે. ઓકે, આ 3.5 ભાગ પીળો છે. ઓકે, તો મેં જો અહીંયા શું લીધું, 1 ભાગ આ મળી ગયો અને આ જે છે એ 3.5 મળી ગયો. ઓકે, હવે કહે છે તો વધેલા ભાગમાંથી, આનો મતલબ એ આપણે પહેલાં કર્યો હતો તો શું હતું? એ પણ 3.5 જ હતું, બરાબર છે. તો વૈધોઈ ભાગ જે છે એ 3.5 હોવો જોઈએ, અને રકમમાં સોલ્વ કરતાં પણ એ 3.5 જ વધે છે, 3.5 જ વધે છે. એનો મતલબ કે મેં જે લસા 8 લીધો હતો ને એ જ એનો જવાબ છે, આમાં ક્યાંય ફેર પડ્યો નહીં, બરાબર છે. કોશિશ કરી છે સમજાવવાની. તમને પહેલાં પણ કીધું છે, જ્યારે આવું આપે, બરાબર છે, જ્યારે તમને આ ટાઈપ આપે, 2 વસ્તુઓ જે છે આ 1/8 છે અને 1/2 છે, તો તમે આનો લસાઅ છે ને એને પૂરેપૂરું માનો, એટલે 8 લસાઅ માન્યો. પછી એમ કહે છે કે આટલો ભાગ કાળો છે, બરાબર, તો એના 1/8 કર્યા તો છેદ ઉડતા વધ્યું હું 1, એટલે કે 1 ભાગ કાળો છે. તો 8માંથી 1 ભાગ કાળો હોય તો બાકીના 7 વધ્યા, એ 7નો પાછો આટલો ભાગ પીળો છે, તો એને પાછા આની સાથે લઈ લ્યો, બરાબર છે. તો આ શું બન્યું? તો કે 3.5 બન્યું. તો વધે છે એ ભાગ પાછો 3.5 જ વધ્યો ને, તો એ એમ કહે છે એ 3.5 ભાગ છે ને 3.5ને સમાન જ છે. તો મેં 8 જે ધાર્યું હતું ને એ 8 એને સમાન જ છે, એટલે જવાબ પણ 8 જ થશે, બરાબર. આવો બીજો દાખલો આવશે ને, આમાં જવાબ સેમ આવ્યો, એટલે તમને કદાચ ન સમજાણું હોય તો કોશિશ કરી છે મિત્રો. ઓકે, જેટલા પ્રશ્નો મળ્યા એટલા તમારી સમક્ષ રજૂ કર્યા છે. તમે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બીજા મિત્રો સુધી પહોંચાડજો. વિડીયો જોવા બદલ ધન્યવાદ, થેન્ક યુ, અને તમે પણ સફળ થાઓ એવી શુભકામના સાથે ફરી મળીશું આવતીકાલે.